વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું માઇટલાસમાં લાઈન આઈએસજી પીએસસીમાં ડેલી કરંટ અફેર તારીખ છે આજની તેર ઓક્ટોબર આપણે બાર અને તેર ઓક્ટોબરના કરન્ટ અફેર આજે જોઈશું મારા વિશેની થોડી જાણકારી છે સૌપ્રથમ પ્રથમ છે મોઢેરા વિલેજ તો મોઢેરા વિલેજ વિશે આપ સૌ જાણતા હશો ગુજરાતનું છે મહેસાણા ડિસ્ટ્રિક્ટની અંદર છે અને સેના માટે જાણીતું થયું છે આજકાલ એ પણ આપ જાણો છો આપણે આગળ ચર્ચા કરીએ તો મોઢેરા વિલેજ જે છે એ ભારતનું પહેલું સોલર પાવર વિલેજ છે જે ટ્વેન્ટી ફોર બાય સેવન સોલર એનર્જીથી વર્ક કરશે એમાં સ્ટોરેજ કેપેસિટીની પણ વ્યવસ્થા છે કે જ્યારે ડે ટાઈમમાં સૂર્યનો જે છે એ તાપને કારણે જે પણ ઊર્જા પેદા થશે એનો ઉપયોગ પણ કરાશે અને એને સ્ટોરેજ પણ કરાશે મોઢેરાનું જે છે એ સામાન્ય પબ્લિક માટે જે ઇલેક્ટ્રિસિટી બિલ છે સેવન્ટીથી હંડ્રેડ પર્સન્ટ જેટલું ઓછું થઈ જશે તો આ રીતે જોઈ શકો છો કે લગભગ દરેક ઘર ઉપર ત્યાં સોલર પેનલ લગાવવામાં આવી છે તો મોઢેરા વિલેજ યાદ રાખજો બીજું મોઢેરા નામ આવે એટલે આપણને શું યાદ આવે સન ટેમ્પલ મંદિર બરાબર છે જીપીએસસી બે હજાર ઓગણીસ કે વીસના મીન્સમાં જે પિક્ચર ઉપરથી ડિટેલ લખવાનો જે ક્વેશ્ચન હોય છે એમાં સનટેમ્પલ વિશે પૂછ્યું હતું ને આ જ ફોટો હતો તો સૂર્ય મંદિર પણ ન્યૂઝમાં હોઈ શકે મોઢેરાને લીધે તો સનટેમ્પલનું જે લાઇટનિંગ છે કે ત્યાં જે લાઇટનિંગ શો થાય છે થ્રીડી પ્રોજેક્ટરનો શો થાય છે તો એ બધો જે છે એ હવે સ સૂર્ય એનર્જી એટલે સોલર પાવરથી થશે કયા નદીના કિનારે આવેલું છે એવું જો પૂછાય તો પુષ્પાવતી રિવરના કિનારે ક્યારે બનાવવામાં આવ્યું હતું બે હજાર છવ્વીસ એક હજાર છવ્વીસ સત્યાવીસમાં કોના દ્વારા ભીમદેવ પહેલો તો આટલી માહિતી યાદ રાખવાની કે કયું વર્ષ કોના દ્વારા અને કોઈ નદીના કિનારે હોય તો એ કયું આર્કિટેક્ચર અંદર યુઝ થયું છે તો સોલંકી આર્કિટેક્ચર મારું ગુર્જર શૈલી બરાબર મારું ગુર્જર શૈલીમાં બનાવવામાં આવ્યું છે અને જેમાં ગર્ભગૃહ હોય છે મંડપ અને સભા મંડપ હોય છે બરાબર તો આ રીતનું એનું સ્ટ્રક્ચર છે સૂર્યનું કિરણ જે છે એના ગર્ભગૃહમાં સીધું પડે એ રીતે એને પૂર્વાભિમુખ બનાવવામાં આવ્યું છે ત્યારબાદનો ન્યૂઝમાં છે સુપર એપ સુપર એપ કેવી રીતે ન્યૂઝમાં છે તો એલોન મસ્ક જે ટ્વિટર ખરીદવાના હતા પછી જેમણે કેન્સલ કર્યું તો હતું પાછું એમણે કઈ કેવા ન્યૂઝ છે કે ટ્વિટર ખરીદીને એને સુપર એપ બનાવી છે સુપર એપનો મતલબ શું થાય સુપર સુપરએપનો મતલબ કે એક જ એપ્લિકેશન જેમાં તમે વ્હીકલનું બુકિંગ કરાવી શકો મૂવીનું બુકિંગ કરાવી શકો કપડાંનું ખરીદી કરી શકો એજ્યુકેશન પેમેન્ટ બરાબર છે તો જેમ કે અત્યારે આપણે જોતા હોય છે કે ભાઈ વ્હીકલ બુકિંગ કરવું હોય તો આપણે ઓલા ઉબેર ડાઉનલોડ કરતા હોય ફૂડ મંગાવવું હોય તો ઝોમેટો ડાઉનલોડ કરતા હોય પેમેન્ટ કરવો હોય તો ગૂગલ પે દ્વારા પેમેન્ટ કરતા હોય છે ઓનલાઈન વસ્તુ મંગાવી હોય તો આપણે એમેઝોન કે ફ્લિપકાર્ટનો ઉપયોગ કરતા હોય છે બરાબર છે તો આ રીતનું જે છે દરેક એકમાં મળી જાય તો એને કહેવાય સુપર એપ તો ચાઇનામાં જે છે આ રીતની સુપર એપ વર્ક કરે છે વી ચેટ કરીને છે સુપર એપ ઇન્ડિયામાં આવી કોઈ એપ છે કે નહીં એવું જો તમને કોઈ પ્રશ્ન પૂછે અથવા તો સ્ટેટમેન્ટ આવે કે ઇન્ડિયામાં હાલ કોઈ સુપર એપ નથી પણ હવે બનવા જઈ રહી છે તો એ સ્ટેટમેન્ટ રોંગ થઈ જશે કારણ કે એમેઝોન પર બી દરેક વસ્તુ અવેલેબલ થવા માંડી છે પેટીએમ પર બી દરેક વસ્તુ અવેલેબલ થવા માંડી છે બરાબર છે અમરેલા જીઓ જીઓ અમરેલા એક એપ આવી રહી છે એમાં જે છે ગીત વાગે ને મૂવી જોવાય ને શોપિંગ કરાય ને બધું અવેલેબલ હોય છે તો ઇન્ડિયા જોડે પણ એવી એપ છે તો આ વસ્તુ અત્યારે ટ્રેન્ડમાં છે ગ્રેડેડ એક્શન રિસ્પોન્સ પ્લાન તો ગ્રેડેડ એક્શન રિસ્પોન્સ પ્લાન્સ ન્યૂઝમાં છે તો એ શું છે આપ પિક્ચર પરથી સમજી શકો છો કે સમથિંગ રિલેટેડ ટુ પોલ્યુશન તો ટુ કંટ્રોલ ધ પોલ્યુશન ઇન દિલ્હી દિલ્હીમાં પોલ્યુશન કંટ્રોલ કરવા માટે ગ્રેડેડ એક્શન રિસ્પોન્સ પ્લાન કારણ કે દર વખત આપણે જોતા હોઈએ છીએ કે જેવો દિવાળીનો માહોલ આવે ઠંડીનો માહોલ આવે એવો જે છે એ કેને કોહરા ધૂઆ વધવા માંડે છે અને એને લીધે જે છે વિઝિબિલિટી ઓછી થાય છે ઇન્ફેક્શન શ્વાસને લગતા રોગો વધતા જાય છે તો સૌ પ્રથમ એક યાદ રાખવાનું કે ગ્રેડેડ એક્શન રિસ્પોન્સ પ્લાન જે છે એ સૌ પ્રથમ તો કોના માટે છે હા તો દિલ્હી માટે છે બે હજાર સત્તરથી આ પ્લાન કરવામાં આવે છે એમાં જે છે એ એર કેટેગરીને ક્વોલિ કેટેગરાઇઝ કરવામાં આવે છે મોડરેટ પુઅર વેરી પુઅર સિવિયર અને ઇમરજન્સી તો જે રીતના એના ક્રાઇટેરિયા છે ક્રાઇટેરિયા યાદ રાખવાની બિલકુલ જરૂર નથી આ જે ભાગ પાડેલા છે એ પણ યાદ રાખવાની જરૂર નથી ખાલી સમજવાનું છે કે ફેઝ વાઇઝ મેનરમાં હોય છે એવું નથી કે ભાઈ આટલાથી ઉપર તો આ એક્શન લેવાનું આ થઈ ગયું એટલે પતી ગયું હવે આ એક્શન બધું બંધ કરી દેવાનું એવું નથી જેવું જેવું પોલ્યુશન એવું એવું એક્શન એ રીતનો કોન્સેપ્ટ આમાં લેવામાં આવે છે કે ભાઈ ધારો કે એર પોલ્યુશન જો દસ પર્સેન્ટ બતાવે છે આપણે પર્સન્ટેજની વાત કરીએ ખરેખર એર પોલ્યુશન એ રીતે નહીં હોતું પણ ફોર એક્ઝામ્પલ કે ટેન પર્સન્ટ છે તો એને આપણે મોડરેટમાં ગણીશું તો મોડરેટમાં ગણીશું તો એ વખતે એવું પ્રમોટ કરવામાં આવશે કે ભાઈ જે છે એ શખ્સ એડવાઇસ કરવી કે ભાઈ પબ્લિક વ્હીકલનો ઉપયોગ કરો પ્રાઇવેટ વ્હીકલ ઓછા કરો વોટ એવર આ બરાબર છે પછી ધારો કે ટ્વેન્ટી પર્સન્ટ થઈ ગયું કે ભાઈ આ તો પુઅર કહેવાય ટ્વેન્ટી ઇન્ફેક્શન જે છે એ પોલ્યુશન ના હોવું જોઈએ તો એના માટે એક્શન પ્લાન શું તો એમાં આજમાં લખેલું હશે કે ભાઈ જો આટલું આવે તો તમારે આટલું આટલું કરવાનું પછી એમ જોવા જાય કે ભાઈ થર્ટી ફોર્ટી પર્સન્ટ બતાવે છે પ્રદૂષણ તો એ તો કે ભાઈ સિવિયર થઈ ગયું કહેવાય તો કન્સ્ટ્રક્શન એક્ટિવિટી બંધ કરાવી દો ટ્રક જે છે એ લોકોને આવવાનું બંધ કરાવી દો સિટીની અંદર બરાબર છે ફટાકડા ફોડવા પર બેન કાં તો લાગે તો આ રીતના જે છે એ એક્શન લેવાતા હોય છે હવે મિટિંગ ઓફ નોર્થ નોર્થ ઇસ્ટ કાઉન્સિલ નોર્થ ઇસ્ટ કાઉન્સિલની જે મિટિંગ થઈ એના વિશે ન્યૂઝમાં છે આપણે ભારતનો જે ઉત્તર પૂર્વી ભાગ બરાબર છે એને આપણે નોર્થ ઇસ્ટ કહીએ છીએ સામાન્ય રીતે નેવું ટકા ભારતીયોને કદાચ પંચાણું ટકા એ કહી શકાય ને આપણે આપ એક્ઝામની તૈયારી કરો છો છતાં હું કહું કે આપની અંદર બી ઘણા બધા એવા સ્ટુડન્ટ્સ હશે કે જે લોકોને કદાચ નોર્થ ઇસ્ટનો જો મેપ પૂછવામાં આવે તો એમને આવડે નહીં કે ભાઈ કયું રાજ્ય કોની આજુબાજુ આવેલું છે તો એનો જે છે આઈડિયા હોતો નથી આપણને મને નહોતો બરાબર છે જ્યારે પ્રિપરેશન શરૂ કરી શરૂઆતમાં ના હોય તો આ એક વસ્તુ છે કે ઘણી વખત આપણે નોર્થ ઇસ્ટ ઇન્ડિયાનો જ પાર્ટ છે પણ એને ઇગ્નોર કરવામાં આવતો હોય છે મતલબ ધ્યાન ઓછું આપવામાં આવતું હોય છે તો એના માટે સ્પેશિયલ બોડી બનાવી છે એના ડેવલપમેન્ટ માટે તો સ્ટેચ્યુટરી બોડી છે બરાબર છે સંસદીય નિયમ દ્વારા બનાવી છે વસ્તુ છે કે પ્રાઇમ મિનિસ્ટર જે છે એના એક્સ ઓફિસિયલ ચેરમેન હોય છે હવે આવું સ્ટેટમેન્ટ આવે કે નોર્થ ઇસ્ટ કાઉન્સિલ છે એના જે છે ચેરમેન છે એ પ્રાઇમ મિનિસ્ટર હોય છે તો આપણને સ્ટેટમેન્ટ લગભગ સાચું લાગે પણ એ સ્ટેટમેન્ટ સાચું નથી કોણ હોય છે હોમ મિનિસ્ટર હોય છે બરાબર છે બીજું સ્ટેટમેન્ટ છે કે આઠે આઠ જે રાજ્યો છે એના સીએમ અને એના ગવર્નર જે છે એ આ જે મી કાઉન્સિલ છે એના સભ્ય હોય છે તો આ સ્ટેટમેન્ટમાં બી કન્ફ્યુઝન થઈ શકે કે સીએમ તો આપણે માની લઈએ કે હોય પણ ગવર્નરની શું જરૂર ગવર્નર હોય હોય કે ના હોય હોય આ સ્ટેટમેન્ટ સાચું છે આ સ્ટેટમેન્ટ ખોટું છે હોમ મિનિસ્ટર આવશે આ સ્ટેટમેન્ટ સાચું છે અધર મેમ્બર પણ જે છે એમાં નોમિનેટ કરી શકે છે હવે આ બી એક સ્ટેટમેન્ટ આવી શકે છે કે નોર્થ ઇસ્ટ કાઉન્સિલમાં જે છે એ અધર મેમ્બર જે છે કેન્દ્ર સરકાર નોમિનેટ કરી શકે છે તો બરાબર કન્ફ્યુઝન થાય કે એવું હશે કે નહીં હોય કારણ કે નોમિનેશનની શું જરૂર બરાબર છે બહુ તમે વિચારવા જાઓ તો કદાચ આવો વિચાર આવે પણ આ સ્ટેટમેન્ટ સાચું છે જો આવું સ્ટેટમેન્ટ વાઇઝ હું એટલા માટે તૈયારી કરાવું છું કારણ કે પૂછાય છે જ એ રીતે બરાબર છે તો જે રીતે પૂછાય તો એ રીતે તૈયારી કરવી પડે તમારે ટી ટ્વેન્ટી રમવાની હોય અને તમે ટેસ્ટની તૈયારી કરો તો નહીં ચાલે બરાબર છે તમારે જોવું પડે કે વીસ ઓવરમાં કેવી રીતે રન કરવાના છે ભાઈ તમે નેવું ઓવર પ્રમાણેનું પ્લાનિંગ કરીને જશો કે મેં તો બહુ જ પ્રેક્ટિસ કરી મહિનો મહિનો સુધી પ્રેક્ટિસ કરી પણ જ્યારે પરફોર્મ કરવાનું આવ્યું ત્યારે મને ના સેટ થયું એનું કારણ છે કે તમે જે તૈયારી કરી એ ટેસ્ટની કરી હતી કે ભાઈ નેવું ઓવર છે રમાશે શાંતિથી જોઈશું બોલ કેવા છે પીચ કેવી છે આ કેવું છે તે કેવું છે ટ્વેન્ટી ટ્વેન્ટીમાં ત્યાં સુધી મેચ પૂરી થઈ જાય બરાબર એટલે જે રીતનું પૂછાય એ રીતે તૈયારી કરવાની બીજું છે રોસેટા તો રોસેટા શું છે પહેલાં તો બરાબર તો આ જોઈ લો રોસેટા એક પ્રકારનો લેખ છે જે વર્ષો જૂનો આપણે જે રીતે અશોકનો શીલા લેખ હોય છે તો એ રીતનો જે છે એ એક લેખ છે યુકે જે છે એ ઇજિપ્તને પાછું આપવાનું છે એટલે ન્યૂઝમાં છે હાલ ક્યાં છે યુકે જોડે છે એકચ્યુઅલી કોનું હતું ઇજિપ્તનું હતું તો નેપોલિયન જે છે એને જ્યારે બધું જીતતા હતા ત્યારે એણે જે છે એ ઇજિપ્તમાંથી આ વસ્તુ લઈ લીધી હતી અને હવે જે છે એ યુકેમાં છે અને યુકે એવું કીધું છે અમે ઇજિપ્તને રિટર્ન કરીશું તો એમાં જે છે ઘણું બધું રિટર્ન લખેલું છે અંદર એ વખતની માહિતી હવે કોડિંગ ડી કરશે પણ રોસેટ આ શું છે તો સિમ્પલ વસ્તુ છે કે એક ઇન્સ્ક્રિપ્શન છે રોક ઇન્સ્ક્રિપ્શન પથ્થર પર લખેલો છે શિલાલેખ ટાઈપનું અને ઇજિપ્તનું છે પછી ન્યૂઝ છે નોબેલ પ્રાઇઝ ઇન ફિઝિક્સ ફિઝિક્સમાં નોબેલ પ્રાઇઝ મળ્યો છે બરાબર છે કોને મળ્યો છે આ ત્રણ જણને મળ્યો છે જો નામ યાદ રાખવાની કોશિશ નહીં કરતા કે નામ યાદ રાખતા નહીં એવું પૂછાતું નથી બરાબર છે ફિઝિક્સમાં કોને મળ્યું કેમેસ્ટ્રીમાં ઘણા એટલું બધું ગોખે લખે ઘણા તમે એવા સ્ટુડન્ટ જોયા છે નોબેલ પ્રાઇઝ કોને મળ્યું એમાં નથી એવા ઇન્ટરેસ્ટ ગવર્મેન્ટને કે એક્ઝામિનેશન બોડીમાં વ્યક્તિમાં એ વ્યક્તિમાં ઇન્ટરેસ્ટ હોતો નથી હા નામ જાણી રાખવાનો પણ એ વ્યક્તિમાં ઇન્ટરેસ્ટ ના હોય એને શેના માટે મળ્યો છે એ પ્રોસેસમાં ઇન્ટરેસ્ટ હોય અને પ્રોસેસ મહત્વની છે તો જે છે એ નોબેલ પ્રાઇઝ ઇન ફિઝિક્સ મળ્યું છે તો ક્યાંક ને ક્યાંક થિયરી ઓફ ઓબ્જેક્ટિવિટી જે છે એ એને ચેલેન્જ કરવામાં આવી છે તો શેના માટે મળ્યું છે તો જે છે એક ક્વોન્ટમ આર્યું ક્વોન્ટમ મિકેનિક્સ ક્વોન્ટમ મિકેનિક્સ માટે ક્વોન્ટમ સાયન્સ માટે ફોટોન અને ક્વોન્ટમ માટે મતલબ ત્રણ વખત ક્વોન્ટમ એટલા માટે બોલો કે તમે ક્વોન્ટમ યાદ રાખજો કે સમથિંગ રિલેટેડ ટુ ક્વોન્ટમ આપણે જે ઇલેક્ટ્રોન ફોટોન ઇલેક્ટ્રોન ન્યુટ્રોન એવું આવે તો એની સ્ટેટ હોય તો ક્વોન્ટમ સ્ટેટમાં જ્યારે હોય ત્યારે શું શું પ્રક્રિયા થાય કે એનો શું આપણે ઉપયોગ રેગ્યુલર કરી શકીએ સાયન્ટિસ્ટ શું આના રિસર્ચ માટે ઉપયોગ કરી શકે તો ક્વોન્ટમ મિકેનિક્સ માટે જે છે એ નોબેલ પ્રાઇઝ આપવામાં આવે છે તો આટલું યાદ રાખશો તો તમારા આન્સર જો પૂછાશે તો આટલું જ પૂછાશે બરાબર છે ઓપ્શનમાં ક્યાંક ક્વોન્ટમ તમને દેખાશે હવે થિયરી ઓફ ઓબ્જેક્ટિવિટી હમણે આપી હતી આ વ્યક્તિ કોણ છે નામ લખવાની મને જરૂર લાગી નહીં બરાબર છે આલ્બર્ટ આઇન્સ્ટાઇન તો એમણે ઓબ્જેક્ટિવિટી એવું કીધું હતું કે કોઈપણ વ્યક્તિ આ કોઈ પણ વસ્તુ જે છે એ ઓનલી ત્યારે મેટ એક તો થિયરી ઓફ ઓબ્જેક્ટિવિટી તો એવું કહે છે કે ધ થિંગ્સ મેટર ઓનલી વેન ઇટ ઇઝ ઓબ્ઝર્વ અ મેજર કે કોઈ પણ વસ્તુ છે બરાબર જો તમે એને ઓબ્ઝર્વ ના કરો કે એને મેટર ના કરો બરાબર છે તો એનાથી જે છે એને કોઈ ફરક પડવાનો નથી બરાબર છે જેમ કે કોઈ વસ્તુ કોઈક જગ્યાએ છે વેન્ટાર્કટિકામાં કોઈ વસ્તુ પડી છે તમે એનું ટેમ્પરેચર નથી માપ્યું તમે એની સાઇઝ નથી માપી તો એનાથી એને કોઈ ફરક પડવાનો નથી એ જે છે એ સ્ટેટમાં એ છે એનું જ્યારે સ્ટેટ ચેન્જ થવાનું છે ત્યારે થશે તમારા માપમાં ના માપ જોવા ના જોવાથી કોઈ ફરક પડતો નથી અને જે છે એ ક્યાંક ને ક્યાંક આ વસ્તુને ચેલેન્જ કરવામાં આવી છે કે ભાઈ તમે કોઈ વસ્તુને કઈ રીતે માપો છો એના પર એ વસ્તુની ઇન્ટરપ્રિટેશન ડિપેન્ડ કરે છે એનો ક્વોન્ટમ સ્ટેજ કેવો છે ને સમથિંગ બધું બહુ ડિટેલમાં છે તો ક્યાંક ને ક્યાંક જે છે આ થિયરીને ચેલેન્જ કરવામાં આવ્યું છે કે ભાઈ ના થોડુંક એમાં ચેન્જ કરવાની જરૂર છે આઈન્સ્ટાઈનની જે થિયરી હતી એની અંદર કે ક્વોન્ટમ સ્ટેજ ક્યાંક અલગ હોય છે ને વોટ એવર તો આપણે બધામાં ડિટેલમાં જવાની જરૂર નથી મેં આગળ વાત કરી આમ કે આપણે પીએચડી કરવાની નથી આપણું કામ છે સિલેક્શન થવાનું બરાબર સિલેક્ટ થવાનું અને નોકરી મેળવવાની બરાબર બનવાનું ગવર્મેન્ટ ઓફિસર તો એ પછી તમે શાંતિથી એકવાર થઈ જાઓ તમારી દસથી છની નોકરી થઈ જાય સેટરડે સન્ડે જ્યારે રજા હોય ત્યારે બધું વાંચ્યા કરવાનું તમને એવું લાગતું હોય કે મારે ના નોલેજ તો જોઈએ જ એમ બાકી હું માનું છું બહુ પ્રેક્ટિકલી વસ્તુ કે નોલેજ પાછળ બહુ નહીં દોડવાનું બરાબર છે તમારે જે ડિમાન્ડ એન્ડ સપ્લાય છે કે જે એક્ઝામિનર કે પૂછાય છે તમારી એક્ઝામ્સની અંદર એટલી તૈયારી કરીને જાઓ એ લોકો બેઝિક પૂછે છે આપણે ડીપ વાંચીએ છીએ એટલે આપણે ડૂબી જઈએ છીએ બેઝિક કીધું છે ઉપર ઉપર તરવાનો તો ઉપર ઉપર તરવાનો બરાબર છે તો તમારો નંબર આવશે બહુ ડીપ કહેવાય ને પેલું ડીપ આમ મારવા જશો તો ડૂબી જશો બરાબર એટલે ક્વોન્ટમ ઇનફ છે આટલું યાદ રાખજો તો આજનામાં આટલું જ છે ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ થેન્ક યુ જય હિન્દ લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આભાર